હાય, હું છું ધ્વનિત, પોઝિટિવિટીનો સુપર સ્પ્રેડર. એક રોગ જે બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેનું સુપર સ્પ્રેડિંગ થઈ રહ્યું છે, એ છે મ્યુકોરમાઇકોસિસ. એક નવી ઉપાધિ આપણી સામે આવીને ઉભી છે છેલ્લા થોડા સમયથી, કે જે ફંગલ ઇન્ફેક્શન છે. ફંગલ ઇન્ફેક્શન જેમાં નાક અને આંખનો જે ભાગ છે ત્યાં ફૂગ થઈ જાય, અને હજી તમે કઈ સારવાર શરૂ કરો એ પહેલા ઝડપથી મગજ સુધી પણ પહોંચી શકે. ઘણા કિસ્સા એવા છે કે જેમાં આંખ કોઈને કઢાવવી પડે, અને એના માટે જે દવાઓ છે એ દવાઓ ઘણા લાંબા સમય સુધી ચાલે. એકવાર સર્જરી થયા પછી એ ઇન્ફેક્શન ફરી ન થાય એ માટેનો જે ઇન્જેક્શનનો કોર્સ છે એ સારવાર ખૂબ ખર્ચાળ પણ છે. દર્દીના બીએમઆઈ એના ઉપરથી નક્કી થતું હોય કે એને કેટલા ઇન્જેક્શન્સ લેવાના, કઈ દવાના લેવાના, અને અત્યારે એ ઇન્જેક્શન્સ પૂરતી માત્રામાં બજારમાં ઉપલબ્ધ નથી એવા પણ ન્યૂઝપેપર રિપોર્ટ્સ છે. તો ખરેખર આમાં વાસ્તવિકતા શું છે? શું ખરેખર દવા ઉપલબ્ધ નથી? પહેલી વસ્તુ. બીજું, ખર્ચો કેટલો આવે? સામાન્ય વર્ગના દર્દીને પોસાય કે ના પોસાય, કારણ કે એની ટ્રીટમેન્ટ લગભગ 20-25 દિવસ સુધી ચાલતી હોય. ત્રીજું, મ્યુકોરમાઇકોસિસ થયા પછી એની જે દવા છે એની આડઅસર કિડની પર કેટલી થતી હોય છે, અને ખરેખર આ મ્યુકોરમાઇકોસિસ કેમ થઈ રહ્યો છે? આ જે ફંગલ ઇન્ફેક્શન છે એ શું ખરેખર સ્ટીરોઇડના વધારે પડતા સેવનથી એની આ આડઅસર થઈ રહી છે? એક્ઝેક્ટલી આ પ્રોબ્લેમ ક્યાંથી આવ્યો છે? બેઝિકલી મ્યુકોરમાઇકોસિસ શું છે, કોને થઈ શકે, કોવિડના પેશન્ટ્સમાં કેમ છેલ્લા થોડા સમયમાં વધી ગયું છે, ગુજરાતમાં કેમ વધારે જોવા મળી રહ્યું છે, એના ચિહ્નો કયા, નિદાન કેવી રીતે થઈ શકે, કયા ટેસ્ટ કરાવવા પડે, ટ્રીટમેન્ટ કેવી છે, આ બધા વિશે હું વાત કરવાનું છું. મારી સાથે અત્યારે ડોક્ટર સંજીવ ફાટક, ખૂબ જાણીતા ડાયાબિટોલોજીસ્ટ. ડાયાબિટીસના પેશન્ટ્સને આ વધારે થાય છે એટલા માટે સૌથી પહેલા એમની સાથે વાત થશે. અને મારી સાથે ડોક્ટર વૈશલ શેઠ, પલ્મોનોલોજીસ્ટ છે, અને સતત ખૂબ બધા કોવિડ પેશન્ટ્સમાં મ્યુકોરમાઇકોસિસ જ્યારે થાય છે ત્યારે એની ટ્રીટમેન્ટમાં એ એક્ટિવલી ઇન્વોલ્ડ છે. થેન્ક યુ વેરી મચ બોથ ઓફ યુ ફોર જોઈનિંગ. સંજીવભાઈ, મારો સૌથી પહેલો સવાલ તમને છે, મ્યુકોરમાઇકોસિસ એક્ઝેક્ટલી શું છે? પહેલા તો એક તો આપણી ડિક્શનરીમાં નવા નવા નામ અમારે તો ઉમેરાતા જાય છે, એમાં આખું નવું નામ તો પહેલા એને બોલવાનું કેવી રીતે, જીભના લોચા વળી જાય એવા નામ છે આ બધા. થેન્ક યુ ધ્વનિત, અને આપણે બહુ જ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, અને તમે કીધું એમ કે હજી રેમડેસિવિર બોલતા માંડમાંડ આવડ્યું છે, ત્યાં મ્યુકોરમાઇકોસિસ આવ્યું. એટલે આ એક જાતનું ફંગસ એટલે કે ફૂગનું ઇન્ફેક્શન છે, રિઝોસસ નામની, જે જનરલી બહુ હાઈ શુગર હોય એ લોકોને થતું હોય છે, અથવા જેને લોહીના કેન્સર પ્રકારના રોગો હોય છે એ લોકોને થતું હોય છે, અથવા જેની ઇમ્યુનિટી ખૂબ ઘટી ગઈ હોય એ લોકોને થતું હોય છે. એટલે આ કોઈ નવો રોગ નથી. આના અમે સરેરાશ વર્ષે 10-12 કેસ એમને મેં જોતા હોઈએ છીએ જેને અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ રહેતો હોય અથવા કોઈ પ્રકારનું કેન્સર થયેલું હોય. પણ હમણાંથી કોવિડના પેન્ડેમિક પછી આનું પ્રમાણમાં ઘણું જ વધી ગયું છે. ગભરાવાની જરૂર નથી, બધાને થતું નથી. આ અમુક ચોક્કસ પ્રકારના કેસમાં જ થતું હોય છે. કેમ થાય? તો આ એક પ્રકારની ફૂગ છે જે નાક દ્વારા ક્યાં આંખ સુધી જાય અને પછી મગજ સુધી જાય, અથવા જડબામાં આવે, અથવા નાકની આજુબાજુની પેશીઓમાં ફેલાઈ જાય, કોઈક વાર ફેફસામાં જાય, અથવા ઇવન આંતરડામાં પણ જાય. એટલે આ એક પ્રકારની ફૂગ છે જેને અનુકૂળ વાતાવરણ મળે ત્યારે આ શરીરમાં ફેલાતી હોય છે. તો અનુકૂળ વાતાવરણ ક્યારે મળે એ વિશે હું જરા 2 મિનિટ કહીશ કે પહેલામાં પહેલું તો શુગર હાઈ હોય, એટલે કે કાં તો તમને ડાયાબિટીસ હોય, અથવા જેને કોવિડ થયો હોય. તમને ખ્યાલ હશે કે આજકાલ સ્ટીરોઇડની સારવાર આપવામાં આવે છે. જનરલી સ્ટીરોઇડની સારવાર પહેલા અઠવાડિયા પછી 6-7 દિવસ પછી આપવામાં આવે છે, જ્યારે ઓક્સિજન લેવલ ડાઉન હોય અથવા ન્યુમોનિયા સારો એવો થયો હોય. અનફોર્ચ્યુનેટલી આજકાલ સ્ટીરોઇડ બહુ વહેલા વાપરવામાં આવે છે અને હાઈ ડોઝમાં કેટલીક વાર વાપરવામાં આવે છે, યોગ્ય કે અયોગ્ય રીતે, અને એના કારણે પણ કોવિડના પેશન્ટોમાં આ રોગનું પ્રમાણ હવે ધીમે ધીમે વધી રહ્યું છે. 3 પ્રી રિક્વિઝિટ છે. જનરલી જેને શુગર વધેલી હોય, આગળથી ડાયાબિટીસ હોય, અથવા સ્ટીરોઇડ આપ્યા પછી શુગર વધી જાય. સ્ટીરોઇડની એક મોટી સાઇડ ઇફેક્ટ છે, શુગર ખૂબ વધી જાય. સાંભળ્યું હશે તમે કે પહેલા શુગર સાવ નોર્મલ હતી, હવે 400 થઈ ગઈ, 500 થઈ ગઈ સ્ટીરોઇડની દવાઓ પછી. અને ત્રીજું, મોટા ભાગે જે દર્દીઓને ઓક્સિજન આપવો પડ્યો હોય એવી વ્યક્તિઓને આ થવાનું જોખમ વધારે રહે છે, કારણ કે ઓક્સિજન નાકમાંથી આપવામાં આવે અને એ ટ્યુબિંગ કદાચ સ્ટરાઇલ ન હોય, અથવા એની અંદર જે પાણી વપરાય છે ઓક્સિજનના ચેમ્બરમાં એ સ્ટરાઇલ ન હોય, અથવા ડિસ્ટિલ વોટર ન વપરાતું હોય, તો એવા કેસમાં એ ફૂગ આ ભીનાશમાં જલ્દી ગ્રો થતી હોય છે આ ફૂગ, અને એ પછી નાક દ્વારા અંદર જાય અને પછી બધે ફેલાય.
એટલે આ ત્રણ પ્રી રિક્વિઝિટ થાય ત્યારે જ મોટાભાગના દર્દીઓને આ થવાની શક્યતા રહેતી હોય છે. ઘરે સારવાર લેનારા દર્દીઓ જેને સ્ટીરોઈડ અપાયા નથી, જેને શુગર વધારે નથી, એ લોકોએ ખોટી બીક રાખવાની જરૂર નથી. એટલે મ્યુકોરમાઇકોસિસ બહુ વધી ગયું એ ડર રાખવાની જરૂર નથી. હા, કેસ વધી રહ્યા છે, પણ મોટાભાગના કેસ આ રીતના સંજોગોમાં વધી રહ્યા છે. અને ખાસ કરીને તમે કીધું એમ ગુજરાતમાં કેમ વધી રહ્યા છે, તો એક તો ગુજરાતમાં ડાયાબિટીસનું પ્રમાણ વધારે છે અને આપણી ગરમી પ્લસ થોડી હ્યુમિડિટી આ વસ્તુને વેગ આપવા માટે જવાબદાર હોય છે. એટલે ગરમી પણ એક બહુ અગત્યનું પરિબળ છે. તમે જે ફેક્ટર્સ કહ્યા એમાં એક બહુ ઇન્ડિકેટિવ ફેક્ટર હતું અને એ હતું કે પાણી જે ઓક્સિજન લેતી વખતે યુઝ થાય એ સ્ટરાઇલ ના હોય તો ઓક્સિજન લેનાર જે પેશન્ટ છે એ લોકોને આ પ્રોબ્લેમ થઈ શકે. એટલે ડિસ્ટિલ્ડ વોટર ના યુઝ થયું હોય તો આ તો હોસ્પિટલે ખાસ ધ્યાન રાખવાની વાત થઈ. વાત સાચી છે. જનરલી હોસ્પિટલમાં ઇન્સ્ટ્રક્શન આપવામાં આવતી જ હોય છે અને મોટે ભાગે ફોલો થતી પણ હોય છે. પણ તમે જાણો છો એમ અત્યારે કોવિડનો રાફડો એટલો બધો ફાટ્યો છે, હોસ્પિટલમાં એટલા બધા ઓવરલોડેડ દર્દીઓ છે, સ્ટાફ એની પ્રમાણમાં ખૂબ ઓછો છે, એટલે ક્યારેક કોઈક કેસમાં ન સચવાય એવું પણ બની શકે. તે ઉપરાંત કોવિડના દર્દીને નેઝલ હાઇજીન, ઓરલ હાઇજીન જનરલી સ્ટાફ પૂરી પાડતો હોય છે, દાખલ દર્દીને સગા પૂરી પાડતા હોય છે. આજકાલ દર્દી સાથે કોઈ સગા હોતા નથી એટલે મોઢું સાફ ના થાય, નાક સાફ ના થાય, તો આ બધાના કારણોસર પણ આ રોગનું પ્રમાણ વધી શકે, વધી રહ્યું હોય એવું અમને લાગે છે. વૈશલભાઈ કદાચ થોડી વધારે માહિતી આપી શકશે આ વિશે. વૈશલભાઈ, હોમ કેર પેશન્ટ જે હોય, જે લોકો ઘરે પણ ઓક્સિજન લેતા હોય છે, તો એમાં પણ આ થવાની સંભાવના એને કારણે વધી જાય બીકોઝ ધ હાઇજીન ઇઝ નોટ મેન્ટેન્ડ? યસ, એટલે એમાં એવું થાય છે ધુનિતભાઈ કે જેટલા હોમ કેરમાં પેશન્ટ હોય છે એટલે બીકોઝ ઓફ લેક ઓફ ઓક્સિજન બેડ એટ હોસ્પિટલ, ઘણા બધા આપણા પેશન્ટ એવા છે કે જે લોકો અત્યારે ઘરે ઓક્સિજનની સારવાર લઈ રહ્યા છે. અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર પેશન્ટ ક્યાંથી લાવે છે, ઓક્સિજન ફ્લો મીટરની શોર્ટેજ છે, હ્યુમિડિફાયરની શોર્ટેજ છે, એટલે પેશન્ટને જ્યાંથી જે સગા જોડેથી જેવી બી હાલતમાં મળે છે એ સીધું લગાવી લે છે. એ લોકો ઇવન બીકોઝ આઈ એમ રનિંગ હોમ કેર એટલે મને ખબર છે કે પેશન્ટના રિલેટિવને એટલું ચેક કરવાનો પણ સમય નથી મળતો કે એ લોકો હ્યુમિડિફાયર એકવાર ક્લીન કરે. એકચ્યુઅલી એવું હોય કે હ્યુમિડિફાયર તમારે યુઝ કરતા પહેલા હંમેશા એને સાબુ કે શેમ્પુ, ઇટ ઇઝ જસ્ટ નોર્મલ પ્લાસ્ટિક, એટલે તમારે સાબુ કે શેમ્પુ વડે નોર્મલી ક્લીન કરવું જોઈએ. અને અંદર ઓલવેઝ એક ડિસ્ટિલ વોટર આપણે ભરવું જોઈએ, એટલીસ્ટ ડિસ્ટિલ વોટર નહીં તો આરો નું વોટર. એની જગ્યાએ મોસ્ટ ઓફ ધ ટાઈમ જે રિલેટિવ્સ હોય છે, સગા હોય છે કે કોઈ પણ જગ્યાએ હોય છે સ્ટાફ, એ લોકો નળના પાણી ભરે છે અને એ પાણીમાંથી પછી ઓક્સિજન હ્યુમિડિફાઈડ થઈને દર્દીના નાકમાંથી શરીરમાં જાય છે. એટલે આપણને ખબર છે કે આજે આપણા પાણીના જે હોય છે, પાણી નળનું પાણી હોય, એમાં કેટલા બધા જાતના જંતુઓ અને ફૂગ ને બધું રહેવાનું છે અને એ બધી જ વસ્તુ નાકમાં થઈને પછી દર્દીના શ્વાસમાં જાય. અને જે દર્દીઓ વધારે પ્રી ડિસ્પોઝિંગ કન્ડિશન વાળા છે, ડાયાબિટીસ છે કે ઇમ્યુનિટી ઓછી છે, એ લોકોને આ થવાના ચાન્સીસ વધે છે. એટલે જે પુઅર હાઇજીન, ઓરલ એન્ડ નેઝલ હાઇજીન તો પુઅર છે, એટ ધ સેમ ટાઈમ જે હ્યુમિડિફાયરમાં પુઅર ટેપ વોટર યુઝ થાય છે, કદાચ એને કારણે પણ આ વસ્તુ વધી રહી છે. પણ સારી વાત એ છે કે જેમ આજે આપણે ડિસ્કસ કરી રહ્યા છે એવી ઘણા દિવસોથી આ બધા ડિસ્કશનો ચાલી રહ્યા છે, એટલે ઘણા બધા રિલેટિવ્સ, અમારા જે બી પેશન્ટના રિલેટિવ્સ છે કે હોસ્પિટલ્સમાં છે, એ બધા જ આના પ્રત્યે ઘણા હવે અવેર થઈ ગયા છે. હું મારી હોસ્પિટલની તમને વાત કરું તો અમારી હોસ્પિટલમાં બી અમે લોકો સ્ટ્રિક્ટલી હવે હંમેશા એક માણસ રાખેલો છે કે જે ડિસ્ટિલ વોટર જ પોર કરે છે. એટલે એવું નથી કે જૂનું ને જૂનું પાણી યુઝ થાય છે, પણ વી રીચેક અગેન એન્ડ અગેન એન્ડ રેગ્યુલરલી આપણે ટેપ વોટરની જગ્યાએ આરો કે ડિસ્ટિલ વોટરને ફિલ કરીએ છીએ, એટલે જેથી આ વસ્તુને પ્રિવેન્ટ કરી શકાય. આપણે એના લક્ષણોની ચર્ચા કરીએ તો ચિહ્નો કયા છે આ રોગના, મ્યુકોરમાઇકોસિસ થયો એ થવાની શરૂઆત કેવી રીતે કોઈને ખબર પડે? એટલે સૌથી પહેલા જે પેશન્ટો હોય છે, મોટાભાગના પેશન્ટ એવા હોય છે કે એ લોકો લાંબા સમયથી કોવિડમાં ટ્રીટમેન્ટ લેતા હોય, એવા પેશન્ટોને આ ચિહ્નો માટે અમે બહુ વહેલા અલર્ટ કરીએ છીએ. એટલે સપોઝ કોઈ મારું પેશન્ટ હોય અને 10-15 દિવસથી પેશન્ટ ટ્રીટમેન્ટ નેટવર્ક ઇશ્યુ છે. નો પ્રોબ્લેમ, ગો એહેડ. સ્ટીરોઇડ ટ્રીટમેન્ટમાં હોય અથવા તો
ઓક્સિજન ટ્રીટમેન્ટમાં હોય એવા પેશન્ટોને અમે લોકો એમના અમુક લક્ષણો પ્રત્યે બહુ વહેલા ચેતવીએ છીએ. અને એમાં મેઇન લક્ષણ એવું છે કે એક બાજુથી નાક બંધ થયું એવું ફીલ થવું, સૌથી અર્લીએસ્ટ ટાઈમ હોય છે નેઝલ કન્જેશન ફીલ થવું, અથવા તો સાઇનસ પેઇન. આપણને બહુ ટિપિકલ સાઇનસાઇટિસ થતું હોય છે શરદીમાં, કે એક જગ્યા પર આંખમાં દુખાવો થતો હોય છે, એટલે આઈ પેઇન થતું હોય છે, ડલ હેડેક થતું રહેતું હોય, એટલે એક સાઇડની આંખના સરાઉન્ડિંગ એરિયામાં તમને એક ડલ એકિંગ પેઇન થઈ રાખે, નાક બંધ તમારું થતું હોય, હેડેક થતું હોય, આ વસ્તુઓ શરૂઆત થાય અને ધીમે ધીમે વધતી જાય તો તમારે અલર્ટ થઈ જવું પડે કે દર્દીને સાઇનસાઇટિસ ડેવલપ થઈ રહ્યું છે. એટલે એવા કેસીસમાં પછી આપણે મ્યુકર સસ્પેક્ટ કરતા હોય છે. સંજીવ સર એડ કરે છે. ના, બિલકુલ સાચી વાત છે કે હેડેક થાય, આંખ પર દુખાવો થાય, અથવા આંખ સૂજી જાય, આંખમાંથી નાકમાંથી પાણી ડિસ્ચાર્જ આવે, પસ આવે, મોઢામાં વાસ આવે, મોઢામાંથી ડિસ્ચાર્જ આવે, આ બધા પ્રારંભિક લક્ષણો છે. પછી આજુબાજુ કંઈક બ્લેક પિગમેન્ટેશન થવા માંડે. તમને ખબર હશે કે બ્લેક ફંગસના નામે આ રોગ જાણીતો બન્યો છે. કેમ? કારણ કે એ દેખાવમાં બ્લેક દેખાતું હોય છે બહારથી. હું યાદ કરીશ મારા સિનિયર રજિસ્ટ્રાર ડોક્ટર રાજેન્દ્ર મકર, જે અત્યારે યુએસએમાં બહુ જાણીતા કાર્ડિયોલોજીસ્ટ છે, એ મારા સિનિયર રેસિડેન્ટ હતા. ડાયાબિટીસમાં એમણે મને એક વાત શીખવાડી હતી કે ડાયાબિટીસના કોઈ પણ દર્દીને મોઢા પર ક્યાંય બ્લેકનિંગ દેખાય, આંખ અથવા નાકની આજુબાજુ અથવા મોઢામાં, તો સમજી જાઓ કે આ ફંગસ ઇન્ફેક્શન મ્યુકોર માઇકોસિસ છે. ફક્ત એ યાદ રાખીને આજ સુધી મેં 300 ઉપર કેસ જોયા હશે આટલા 25-30 વર્ષમાં મ્યુકોર માઇકોસિસના, કોવિડની પહેલાની વાત કરું છું. અને મોટાભાગના કેસ જો સમયસર નિદાન થાય તો બચાવી શકાતા હોય છે. એટલે રોગ ખરાબ છે, પણ પહેલેથી આપણે અવેર રહીએ આ બાબતમાં તો ચોક્કસપણે આને રોકી શકાય, બચાવી શકાય. એક વસ્તુ ઉમેરીશ કે આ બધું છાપામાં આજકાલ બહુ આવી રહ્યું છે, વોટ્સએપ પર પણ બહુ ફરી રહ્યું છે, એટલે ઇવન સાદા ઘરે રહેનારા પેશન્ટ જેણે સ્ટીરોઇડ નથી લીધા એ પણ ગભરાઈ ગયા, સાહેબ આંખ લાલ થઈ ગઈ, આંખમાંથી પાણી આવવા માંડ્યું, મ્યુકોર માઇકોસિસ નહીં હોય ને, નાકમાંથી પાણી આવે છે. હવે આ બધા કોરોનાના એમને પણ લક્ષણો છે, એટલે બધાએ ગભરાઈ જવાની જરૂર નથી. હા, ચેતવાની જરૂર જરૂર છે, ખાસ કરીને જે દર્દીઓને સ્ટીરોઇડ આપવામાં આવેલા છે. ઓકે, કયા ટેસ્ટ કરવામાં આવે મ્યુકોર માઇકોસિસ માટે અને પછી ટ્રીટમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે? કારણ કે અત્યાર સુધી જે પણ જાણ્યું છે એ તો એટલું બધું ચિંતાજનક છે કે એક સાધારણ માણસ, સામાન્ય માણસે જો મ્યુકોર માઇકોસિસ થાય તો ફાઇનાન્શિયલી ખુવાર થઈ જાય માણસ. બિલકુલ સાચી વાત છે. સારવાર વિશે આપણે વૈશલભાઈને વિનંતી કરીશું, કારણ કે એક્ચ્યુઅલ સારવાર કરી રહ્યા છે અમે, વર્ચ્યુઅલ કરી રહ્યા છીએ. તો પહેલું તો છે, ખરાબ જ રોગ છે, જો થાય તો 50-60% લોકોને જીવલેણ પણ થઈ શકે છે, પણ આધુનિક સારવાર પછી ઘણા બધા દર્દીઓને બચાવી શકાતા હોય છે, એટલે બધાએ ગભરાઈ જવાની જરૂર નથી. ઓવરઓલ તમે એનો પ્રિવેલન્સ કહો કે ઇન્સિડન્સ કહો, તો કોરોનાના સંદર્ભમાં આપણા દેશમાં જે રિપોર્ટેડ પ્રિવેલન્સ છે અત્યારે, ઘરે રહેનારા દર્દીઓમાં 1000 જણને અને હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ થનારા દર્દીમાં 100 જણને. એટલે આઈસીયુમાં જે દર્દીને રહેવું પડ્યું અથવા ઓક્સિજન આપવો પડ્યો એ લોકોને ચાન્સીસ વધારે છે. એ લોકોમાં ખાસ આપણે વિજિલન્ટ રહેવું જોઈએ. ચિહ્નો કયા? તો આગળ જે ચિહ્નો કીધા, ટેસ્ટ કરવા કરતા ચિહ્નો વધારે અગત્યના છે આમાં. ક્લિનિકલ જે લક્ષણો છે, હેડેક, આંખની આજુબાજુ કે મોઢાની આજુબાજુ કે નાકની આજુબાજુ બ્લેક પિગમેન્ટેશન, આ બધા ચિહ્નો વધારે અગત્યના છે. કોઈ એવો બ્લડ ટેસ્ટ નથી કે જેના દ્વારા જાણી શકાય કે આ મ્યુકોર માઇકોસિસ થઈ રહ્યું છે કે નહીં. હા, બ્લડ ટેસ્ટ પરથી બીજા બધા આઈડિયા આવે કે તમારો બ્લડ કાઉન્ટ વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે, સીઆરપી વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે. એક બીજી ફંગસ થતી હોય છે ડાયાબિટીસના દર્દીને અને સ્ટીરોઇડના દર્દીને, એસ્પરજિલસ, અને એમાં એક ગ્લુકોમેનોનનો ટેસ્ટ છે અને બીજા ટેસ્ટ છે જેના દ્વારા જાણી શકાય કે એ પોઝિટિવ આવે તો સમજી શકાય કે એને એસ્પરજિલસ હશે અને મ્યુકોર નહીં હોય. પણ તેમ છતાં ફાઇનલ ડાયગ્નોસિસ આનું બાયોપ્સી પરથી જ થઈ શકે છે, કોઈ કલ્ચર કે કોઈ બીજા રિપોર્ટ ઉપરથી થઈ શકતું નથી. એટલે જ્યાં થયું છે એ ભાગ કાઢીને એની માઇક્રોસ્કોપમાં તપાસ થાય તો જ ફાઇનલ ખબર પડે. ઘણીવાર ફાઇનલ તપાસ સુધી અમારે રાહ જોવાની નથી હોતી, કારણ કે ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હોય છે. મારે અને વૈશલભાઈને કાયમ ચર્ચા થતી હોય છે કે ત્યાં સુધી રાહ જોઈએ તો ત્યાં સુધીમાં તો ફંગસ આંખમાં, મગજમાં, ગમે ત્યાં પહોંચી જાય. એટલે આવા કેસમાં સારવાર કદાચ પહેલા ચાલુ કરી દેવી પડે ત્યાં સુધી નિદાનના રિપોર્ટ આવે. વૈશલભાઈ આગળ ઉપર તમે આમાં ઉમેરી શકો છો નિદાન માટે અને સારવાર. બે ત્રણ વસ્તુઓ સરે બહુ સરસ કીધી, એમાં એક ડિસ્કશન નીકળ્યું છે. તો પહેલા કહું કે સંજીવ સરે જે એસ્પરજિલસની વાત કરી અને જે ગેલેક્ટોમેનન ટેસ્ટની વાત કરી,
એટલે એ ટેસ્ટ ના બેઝ પર આપણે સ્પેસિફિક ટ્રીટમેન્ટ ચાલુ કરતા હોય છે, વોરિકોનાઝોલ નામની દવા. એટલે એ મેડિસિન જયારે જયારે આપણે ચાલુ કરીએ છીએ ત્યારે ત્યારે અમે એવું જોવા મળ્યું છે કે જે દર્દીઓ વોરિકોનાઝોલની ટ્રીટમેન્ટ એસ્પર્જિલસ ના હોય તે છતાં પણ જો ચાલુ થતું હોય છે તો આ મ્યુકર ને ગ્રો થવાની મજા પડી જાય છે. એટલે વોરિકોનાઝોલ છે ફેવરેબલ એક મીડિયમ ક્રિએટ કરે છે મ્યુકરના ગ્રોથ માટે. અને સંજીવ સરને ખબર જ છે કે ઘણી બધી વાર વોરિકોનાઝોલનો બી મિસયુઝ થાય છે અને એને કારણે પણ એવા દર્દીઓને બી મ્યુકરનો ભોગ બનવું પડે છે. સો આ વોરિકોનાઝોલ બી અગેન એક કોસ્ટલી ટ્રીટમેન્ટ છે, એટલે એ ચાલુ કરતા પહેલા બી આપણે કન્ફર્મ કરવું જોઈએ, જેમ સરે કીધું કે બાયોપ્સીથી કન્ફર્મ કરીએ એસ્પર્જિલસ છે જ તો જ વોરિકોનાઝોલ આપીએ. અમે લોકો જે વર્ડ યુઝ કરે છે કે એમ્પિરિકલ ફંગલ ટ્રીટમેન્ટ, એના માટે વોરિકોનાઝોલ યુઝ અત્યારના સમયમાં ના કરવી જોઈએ, નહીતર એ મ્યુકરના ગ્રોથ માટે કારણભૂત બની શકે છે. સેકન્ડ થિંગ કે આ જે સરે કીધું કે મ્યુકરનો ડાયગ્નોસિસ એ ચિહ્નો જ છે, સો રિસેન્ટલી મારા બે ત્રણ કેસ વિશે હું શોર્ટમાં વાત કરું તો બધા અલગ અલગ લેવલના કેસીસ છે ને, એના પરથી આપણે મ્યુકરનું બધી સિવિયરિટી ડિસ્કસ કરી શકીએ. એક ભાઈ હતા કે જે મારી જોડે હોમ ટ્રીટમેન્ટમાં હતા અને એમને ઘરે ઓક્સિજનની જરૂર પડી હતી ને અગેન એ કોન્સન્ટ્રેટર કસેકથી લાવ્યા હતા અને થોડું આપણે કીધું તો હોય કે સારી રીતે યુઝ કરીને ઓલ દેટ, પણ આટલી સિરિયસનેસમાં બધું ધ્યાન ના રહે. એટલે એ દર્દીને એટ ધી એન્ડ ઓફ 25 ડેઝ હી કેમ બેક ટુ મી કે સર મને થોડુંક નાકમાં બંધ થયું એવું લાગે છે અને થોડો દુખાવો થાય છે. પણ એટલા સરસ ફોલો કરવાવાળા દર્દી હતા કે મેં એમને કીધું અને બીજા જ દિવસે એ લોકો CTPNS જે આપણે ટેસ્ટ કરતા હોય છે, એક સીટી સ્કેનનો ટેસ્ટ કરીએ છીએ કે જેનાથી ખબર પડે કે આપણી સાઇનસની દિવાલ જાડી થઈ છે કે નહીં એવું આપણને ખબર પડે, જે કહી શકે કે ફર્સ્ટ રેડિયોલોજીકલ સાઇન છે મ્યુકરની. તો એ એમને કરાવડાઈ પણ એમાં નોર્મલ આવ્યું, તે છતાં બી એમને દુખાવો ચાલુ હતો. એટલે મેં એમને કીધું કે તમારે ENT ડોક્ટર જોડે નેઝલ એન્ડોસ્કોપી કરાવવી જોઈએ કે જેથી આપણને ખબર પડે કે અંદર કઈ ગ્રોથ છે કે નહીં. સીટી સ્કેનની એક લિમિટેશન હોય, વધારે ગ્રોથ ના હોય ત્યાં સુધી ના દેખાય. તો એમને એ પણ કરાયું અને એની બાયોપ્સી લીધી, એમાં મ્યુકર પોઝિટિવ આવ્યું અને ઇમિડિયેટલી એમને ત્યાં સર્જિકલ આપણે ડેબ્રાઇટમેન્ટ કરી. આપણે જેમ કોઈ પણ બગાડ હોય એને આપણે સ્કૂપિંગ કરીને કાઢીએ એવી રીતે સાઇનસને બી સ્કૂપિંગ કરીને બધું આપણે ડિબ્રાઇડ કરવું પડે અને ઇમિડિયેટલી જે ટ્રીટમેન્ટ હતી એ ચાલુ કરાવડાઈ. એટલે કરન્ટલી હી ઇઝ ગુડ, એમને આટલું સરસ ફોલો કર્યું તો એમને રિઝલ્ટ સરસ મળ્યું. એક આ દર્દી છે. બીજા એક દર્દી છે જે 38 વર્ષનો છોકરો કહેવાય અને એ છોકરો કોઈક હોસ્પિટલમાં દાખલ હતો, ઓક્સિજન પર હતો, બહુ લાંબા સમય માટે ઓક્સિજન પર નહોતો, 1-2 દિવસ જ હતો. પરંતુ એ દર્દી બી મારી ઓપીડીમાં સીધું બહુ જ બધા હાર્ટ રેટ અને બ્રીધિંગ ડિફિકલ્ટી સાથે આવ્યા હતા અને એ દર્દીને વધારે તકલીફ હતી એટલે મેં એને બીજા રિપોર્ટો કરાયા. એ પરથી અમને ખબર પડી કે એ દર્દી અત્યારે ડાયાબિટીક કીટો એસિડોસિસમાં છે, DKA માં છે. DKA એટલે ડાયાબિટીસનો સૌથી ખતરનાકમાં ખતરનાક સ્ટેજ. એટલે એ પરથી ખબર પડી કે આ દર્દીને ડાયાબિટીસ છે જે એને નથી ખબર, એની ટ્રીટમેન્ટ આજે આ ચાલતી હતી ત્યાં કોઈને નથી ખબર અને એ દર્દીનું શુગર બહુ જ અનકન્ટ્રોલ હતું. અને એ દર્દીએ બી મને સેમ ડે કમ્પ્લેન કરી કે મને આંખમાં દુખાવો થઈ રહ્યો છે અને એના દુખાવા માટે થઈને અમે ENT ને બોલાયા, એમને એન્ડોસ્કોપી કરી, બાયોપ્સી કરી અને સેમ ડે બાયોપ્સી કરવાને રિઝલ્ટના વેઇટ કર્યા પહેલા અમે એમ્ફોટ્રેસિન ચાલુ કર્યું. તે છતાં પણ એને બીજા જ દિવસે આંખનો ડોળો સૂજવા માંડ્યો હતો. એને પ્રોપ્ટોસિસ આપણે કહીએ, એટલે આખો ડોળો લિટરલી આ ધ્વનિતભાઈ તમારા ચશ્મા છે ને એટલી સાઇઝનો થઈ જાય અને એટલું ખરાબ થઈ ગયું ને અલ્ટિમેટલી એ દર્દીને અમે આંખમાં બી જે એમ્ફોટ્રેસિનના ઇન્જેક્શન હોય એ પણ આપ્યા. અઠવાડિયાથી ચાલે છે અને તે છતાં બી એનું પ્રોક્ટોસિસ થઈ ગયું, આંખનો ડોળો આખા ફંગસથી ભરાઈ ગયો અને એના સેમ્પલ બી પોઝિટિવ આવ્યા મ્યુકર માટે. એટલે પછી અમારે અનફોર્ચ્યુનેટલી ગઈકાલે જ એનું ઓપરેશન કરીને અમારે એ ડોળો એનો કાઢી લેવો પડ્યો. એ આંખ એની ફેલ થઈ ગઈ. ઓકે, એન્ડ વર્સ્ટ પાર્ટ, એને બીજી આંખમાં બી સ્પ્રેડ ઓલરેડી ચાલુ થયેલો છે. એ આંખમાં અત્યારે અમે એમ્ફોટ્રેસિન આપી રહ્યા છે કે જેથી કદાચ એની એક આંખ આપણે બચાવી લઈએ. યંગ છોકરો 38 વર્ષનો, ખાલી અનકન્ટ્રોલ ડાયાબિટીસ, જેને ઓક્સિજન એક જ વાર મળેલું છે, સ્ટીરોઇડ ચાલતું હતું,
એ દર્દીને પહેલા જ દિવસે અમારી જોડે આવતાના પહેલા જ દિવસે અમે એમ્ફોટ્રેસિનના ઇન્જેક્શન આપ્યા, તે છતાં બી આટલી હદે મ્યુકર એનું વધ્યું, એટલે આટલો વર્સ્ટ કેસ કદાચ મારો એક્સપિરિયન્સ ઓછો કે એટલે મેં બહુ નથી જોયા, કદાચ સંજીવ સરે આવા કોઈ જોયા હોય, બટ ધીસ ઇઝ વેરી બેડ કેસ મ્યુકરનો કહી શકીએ આપણે, કે જે આટલું સ્પીડમાં ગ્રોથ થતો હોય, ધીસ વેરી બેડ ફોર ધીસ ગાય, અને હી વોઝ રિસેન્ટલી એન્ગેજ, આઈ ડોન્ટ નો એને આગળને શું કરવું છે. વાત સાચી છે, એટલે ખાસ કરીને યંગ એજમાં આવું થાય એટલે ખૂબ જ દુઃખ થાય, ઓલ્ડ એજમાં પણ થાય જ, પણ જનરલી પહેલા કોવિડ પહેલા આ બધા કોમ્પ્લિકેશન ઇગ્નોર્ડ કેસમાં થતા હતા, જેને ડાયાબિટીસનું જરાય ધ્યાન જ ના રાખ્યું હોય, 300-400 રહેતો હોય, કોઈ સારવાર ના કરી હોય, જનરલી એવાને થતા હતા. આ કોવિડ આવ્યા પછી, કારણ કે સ્ટીરોઇડ વાપરવા પડે છે, ઘણી વાર બિલકુલ યોગ્ય રીતે જ વાપરવાના હોય છે, કારણ કે સ્ટીરોઇડ ઇઝ વન ઓફ ધી ટ્રીટમેન્ટ, ખાસ કરીને જેને ઓક્સિજન લેવલ ઓછું રહેતું હોય એને, અને કોવિડના લીધે પણ કદાચ નાકની પેશીઓને બધી થોડી ડેમેજ થઈ જતી હોય છે, ને એટલે ફંગસ બહુ જલ્દીથી આગળ સ્પ્રેડ થઈ જતી હોય છે, એવું બની શકે. ઓકે, તમે ટ્રીટમેન્ટમાં જે ઇન્જેક્શનનો ઉલ્લેખ કર્યો એમ્ફોટેરિસિન બી, હવે આના ખરેખર ભાવ શું છે, કેટલી કંપનીઝ બનાવે છે, માર્કેટમાં અવેલેબિલિટી શું છે, અને આવનારા દિવસમાં આ રેમડેસિવિરના કાળા બજારની જેમ આના કાળા બજાર થશે કે નહીં, ચોખ્ખો જ સવાલ. ચાલુ થઈ ગયું છે. સૌથી પહેલી આમ એન્ટીફંગલ કહેવાય, સૌથી સારી, એટલે ગમે તેટલી એન્ટીફંગલ મોંઘા મોંઘી આવી જાય પણ આમ એવું કહેવાય, અથવા હું તો એવું ભણ્યો છું કે કશું ના આવડે, રામબાણ ઇલાજ છે ફંગસ નો એમ્ફોટ્રેસિન બી ઇન્જેક્શન, બરાબર છે. પણ એમાં છે ને બે જાતની એમ્ફોટ્રેસિન છે, એક જે આપણે કહીએ કન્વેન્શનલ, કન્વેન્શનલ એટલે એક જે જૂના જમાનાથી પહેલાની ચાલે છે એ, અને બીજી છે એક લાઇપોઝોમલ એમ્ફોટ્રેસિન બી, એટલે આવી બે જાતની. અને કેમ બે, એટલે જે એમ્ફોટ્રેસિન બી છે એ ઇન્જેક્શન્સની ઇટસેલ્ફ ઘણી બધી સાઇડ ઇફેક્ટ છે, કે જેમ કે તમારું પોટેશિયમ લેવલ એનથી ફોલ થઈ શકે છે, તમારી કિડની પર એની સાઈડ ઇફેક્ટ આવે જ છે, કિડની તમારી ડેમેજ થઈ શકે છે, કારણ કે એના મોલેક્યુલ્સ એવી રીતે પાસ થતા હોય છે કિડનીમાંથી, એટલે એને કારણે કિડની ડેમેજ કરે. અને કિડની ડેમેજ ના કરાવી હોય અથવા તો ઓછી કરાવી હોય એના માટેનું ઇન્જેક્શન એટલે એક લાઇપોઝોમલ એની વેરાયટી છે એમ્ફોટ્રેસિન બી ની, જે ચાલે છે. જે કન્વેન્શનલ મેં તમને કીધું એમ્ફોટ્રેસિન બી, એ સાવ સસ્તું છે, એટલે 250-300 રૂપિયામાં એનું એક વાયલ આવે, અને એ અમારે 70 મિલીગ્રામ જેટલું આપવાનું હોય, એટલે આખા દિવસની, એક દિવસની ટ્રીટમેન્ટ પેશન્ટની ગણીએ તો 500-1000 રૂપિયા વચ્ચે ગણવાની હોય. જ્યારે એ જ વસ્તુ લાઇપોઝોમલ એમ્ફોટ્રેસિન બી જે ઇન્જેક્શન આવે છે એ ગણીએ તો એની MRP તો કદાચ 4500ની આસપાસ હોય છે, 50 મિલીગ્રામનું એક વાયલ આવે છે, અને એ આપણે સૌથી લોએસ્ટ રેટમાં બી પેશન્ટને આપીએ તો બી 2000-2200ની વચ્ચે એક વાયલ પડે, અને એનો ડોઝ દર્દીના વજન પ્રમાણે હોય, એટલે 0.5 મિલીગ્રામ પર કિલોગ્રામ આપણે આપવાનું હોય તો લગભગ 50 મિલીગ્રામની 100 કે 5-6 વાયલ બેઝિકલી મોટાભાગના પેશન્ટને જરૂર પડતી હોય છે, એટલે તમે એક દિવસની ટ્રીટમેન્ટ એની ગણો તો 12,000-15,000ની વચ્ચે પર ડે ટ્રીટમેન્ટ થાય, અને આવા ઇન્જેક્શન પેશન્ટને મિનિમમ 42 ડેઝ આપણે આપવાના હોય, 6 વીક્સ સુધી, એટલે 6 વીક્સ, એક દિવસના 15,000, અને એવી રીતે 6 અઠવાડિયા, અને એ પણ તો કે જો પેશન્ટ બધી સાઈડ ઇફેક્ટના ક્રોસ કરતું આગળ પહોંચ્યું હોય ત્યારે, એટલે ઇટ્સ વેરી વેરી ડિફિકલ્ટ, એટલે પેશન્ટને હોસ્પિટલમાં રહેવું પડે, એ એક્સપેન્સ, બીજો બધો ખર્ચો. એટલે તમે તો મિનિમમ ભાવ કયો, જે 2500ના લેખે તમે કયો બજારમાં, મારા મિત્રના રિલેટિવ સાથે થયું, ગઈકાલે હું દવા અરેન્જ કરવાનો ટ્રાય કરતો હતો, મને ક્યાંય એમ્ફોટેરિસિન બી મળ્યું નહીં, હું અમદાવાદમાંથી કેટલી જગ્યાએ મેં ફોન કર્યા, મને ક્યાંય મળ્યું નહીં, રાત્રે અમારા મિત્ર માટે અમે અરેન્જ કરતા હતા, તો એ ઇન્જેક્શન એમને જે લેવાનું હતું એ 6000 રૂપિયાનું હતું, અને દિવસના 5 લેવાના કીધા. હવે દિવસના 5-6 હજાર, અને તમે જે રીતે આવનારા દિવસો માટે લેવાનું કહો છો, એક માણસને કેટલો ખર્ચો, એ સિવાય હોસ્પિટલાઇઝેશન એક્સપેન્સ, એ સિવાય બાકી મેન્ટેનન્સ એક્સપેન્સ. હવે આમાં અમદાવાદમાં ટ્રીટમેન્ટ ક્યાં ક્યાં મળે છે, અને સરકાર તરફથી શું વ્યવસ્થા થઈ છે, જો તમને જાણ હોય તો જણાવો. વૈશાલભાઈ તમે વધારે. સો બેઝિકલી તો છે ને, પેલા ધોનીતભાઈ, આમાં તો પેશન્ટને આઈસીયુમાં એડમિટ કરવા પડે અમારે, એટલે પેશન્ટને સૌથી પહેલા ખર્ચાની શરૂઆત આપણે પહેલા ખર્ચા ગણી લઈએ, કેટલા ખર્ચા થવાના છે.
એટલે પહેલા પેશન્ટ આઈસીયુમાં એડમિટ થયું હોય તો એ દર્દીઓ આઈસીયુમાં હોય એટલે આઈસીયુનો બેડ ચાર્જ લાગે, પ્લસ એને ઘડીએ ઘડીએ આવી રીતે ઓપરેશનના સ્ટેજમાંથી પસાર થવું પડે. જે મેં કીધું કે ડિબ્રાઇટમેન્ટ આપણે સર્જરી કરાવી પડે એટલે એક મોંઘી સર્જરી છે, એમાંથી એને પસાર થવું પડે. એ સિવાય પેશન્ટને જેમ ઈએનટી ડોક્ટર હોય એવી રીતે ઇન્ફેક્શનના સ્પેશિયલ ડોક્ટર હોય એ લોકોને ક્યારેક જોવું પડે. સપોઝ અમે કોવિડ પલ્મોનરી હોય તો અમારું હોઈ શકે, ડાયાબિટીસ માટે ડોક્ટર જોઈએ કારણ કે સ્ટ્રિક્ટ શુગર કંટ્રોલ કરવું પડે, અને પ્લસ એને કિડનીની તકલીફ પડે એટલે કિડનીને ડોક્ટર ઇન્વોલ્વ થાય. એટલે મલ્ટિપલ એક ટીમ બનાવવી પડે ડોક્ટર્સની કે જે પેશન્ટની કેર કરે, એને સરસ એક સ્ટરાઇલ એટમોસ્ફિયરમાં પેશન્ટને રાખવું પડે, અને પ્લસ આ ઇન્જેક્શનનો ખર્ચો, એટલે ખર્ચાની ગણતરી જ કરાય નહીં ને એવો આ ડિસીઝ છે જોવા જઈએ તો. એટલે રોજનું પેશન્ટનો ખર્ચો મને લાગે છે ત્યાં સુધી જો આપણે કોઈ સાદી નાની પ્રાઇવેટ હોસ્પિટલમાં બી ગણીએ ને તો એ પેશન્ટને દવા અને ડોક્ટર સાથે દિવસનો 80,000 થી 1,00,000 નો ખર્ચો કદાચ થતો હશે. એ વસ્તુ ટ્રસ્ટમાં જઈએ તો થોડી કદાચ ઓછી બી થઈ જાય અને 40-50,000 સુધી પહોંચતું હશે, અને કદાચ એ દર્દીનું નસીબ સારું હોય અને એને અમદાવાદની સિવિલમાં કે કિડની હોસ્પિટલમાં જગ્યા મળી જાય તો કદાચ ઘણું સસ્તામાં બી આ ટ્રીટમેન્ટ થઈ શકે છે. અને અમુક દિવસો સુધી પેશન્ટને રહેવું પડે હોસ્પિટલમાં, પણ 2-3 અઠવાડિયા જો સર, જેમ મેં તમને મારા પેશન્ટનું એક્ઝામ્પલ આપ્યું, એ પેશન્ટને અત્યારે બધી સર્જરીના સ્ટેજમાંથી પાસ થઈ ગયો છે, ખાલી એને ઇન્જેક્શન જ લેવાના છે. તો આવા ઇન્જેક્શન પછી આપણે કોઈ નાના સેટઅપમાં પેશન્ટને આપી શકે કે જેથી એમની કોસ્ટ કટિંગ આપણે કરી શકીએ છે. ઓલરાઇટ, સો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ડિફિકલ્ટ આવનારા દિવસોમાં. જો ખરેખર જે 2 દિવસ પહેલા એક ન્યૂઝપેપરની હેડલાઇન હતી ધેટ ધેર ઇઝ સુનામી ઓફ મ્યુકોરમાઇકોસિસ એઝ વેલ, એ વાંચીને હું એ વખતે હલી ગયો હતો. મને ગયા વર્ષે જયારે આના રિપોર્ટ આવ્યા હતા ને ત્યારે આપણે એટલું ગંભીરતાથી નહોતું લીધું, પણ આ વખતે વેન ધ રિપોર્ટ આર કમિંગ લાઈક ધીસ, કે આ વખતે તો દિવસના કેટલા કેસીસ આવતા હશે અંદાજે, કારણ કે આપણી પાસે આંકડા તો છે નહીં, પણ તમને અંદાજ શું બેસે છે? એક વાત હું પહેલા કરી લઈશ વૈશલભાઈ, કે પહેલા ઓવરઓલ મેં તમને કીધું એમ કે ચેતવાની 100% જરૂર છે, ગભરાવાની જરૂર નથી. ઓવરઓલ તમે કોઈ ઈએનટી સર્જન ને પૂછશો તો કે છે ઘણા બહુ કેસ આવે છે, કારણ કે એમની પાસે આ કેસ જ આવવાના છે. ન્યુરોલોજીસ્ટ કે ન્યુરોસર્જન ને પૂછશો તો એમની પાસે આ કેસ જ આવવાના છે, એમને એમ કોવિડના કેસ નથી આવવાના. સો દે ડુ નોટ નો ધી ડિનોમિનેટર, કે ઓવરઓલ 2-5 હજાર ને થાય તો એમાંથી 2-4 જણને આ થવાનું છે, બધાને નથી થવાનું. એટલે બધાએ ડરી જવાની જરૂર નથી. બીજું, હવે કારણ કે આપણે આ જાણીએ છીએ, થોડું ડરવા માંડ્યા છીએ, તો આનું પ્રિકોશન 100% હા કોવિડ થી પણ બચી શકાય, દેટ ઇઝ બેસ્ટ, પણ છતાં એટલો બધો ફાટ્યો છે કે કોવિડ થી બચવું ઘણું મુશ્કેલ બની ગયું છે. છતાં મ્યુકોરમાઇકોસિસ થી તો આઈ થિંક ઇટ ઇઝ લાર્જલી પ્રિવેન્ટેબલ. લોકો ડાયાબિટીસ નું ધ્યાન નથી રાખતા, લોકો શુગર નો ટેસ્ટ નથી કરાવતા, સ્ટીરોઇડ રેશનલ કે ઇરેશનલ વાપરે છે છતાં શુગર નો ટેસ્ટ નથી થતો, અને ઓક્સિજન આપે ત્યાં જે ધ્યાન રાખવું જોઈએ નથી રખાતું, ઘરે હોય તો દર્દીના સગા દ્વારા, હોસ્પિટલમાં ઘણીવાર સ્ટાફ દ્વારા, બીકોઝ ઓફ ઓવરલોડ. જો અવેરનેસ વધશે તો આ કોમ્પ્લિકેશનને ચોક્કસપણે રોકી શકાશે. આ એવું કોમ્પ્લિકેશન નથી કે જેને ન રોકી શકાય. એટલે યસ, ઘણું જ મોંઘું છે, સામે એને રોકવા માટે કશો જ ખર્ચો નથી મારા હિસાબે. હવે વૈશલભાઈ તમે આ વિશે. યસ, એટલે સરે કીધું એમ કેસીસ જે ઈએનટી ડોક્ટર્સ જોડે તો વધારે જવાના જ છે, કારણ કે બધા કેસ એમને ત્યાં જ આવે છે. પણ અમારા હોસ્પિટલનો હું તમને રેશિયો કહું તો મારા ટ્રીટેડ પેશન્ટ્સમાંથી હાર્ડલી 2-5% મ્યુકર થયેલું છે. એટલે એવું નથી કે બહુ જ બધા લોકોને થાય છે. હા, બહારથી પેશન્ટ ટ્રીટમેન્ટ લીધી હોય અને પાછા આપણી જોડે આવ્યા હોય ને થયું હોય અલગ વાત છે, પરંતુ અમારા ટ્રીટેડ પેશન્ટમાંથી એવું નથી બહુ બધા થાય છે. કારણ કે અમે 2-3 વસ્તુનું ધ્યાન રાખીએ છીએ. એક, જે મેં તમને કીધું કે હ્યુમિડિફાયર છે, ઓક્સિજન હ્યુમિડિફાયર છે, ક્લીન થવું જ જોઈએ અને પાણી ચોખ્ખું વપરાય. સેકન્ડ, કે અમે ગ્લુકોઝ શુગર કંટ્રોલ કરીએ જ છે. મોટાભાગના અમારા પેશન્ટની શુગર અમે ટ્રાય કરીએ છીએ કે less than 200 રહે, એટલે એવા પેશન્ટોને અમે ઇન્સ્યુલિન પર મૂકીએ જ છે. પેશન્ટ ઈચ્છે કે ના ઈચ્છે એમને સમજાવીને ઇન્સ્યુલિન પર રાખીએ છે. સ્ટીરોઇડને જલ્દી આપણે ટેપર કરીએ છીએ અને ઇવન ઓક્સિજનને બી જલ્દી ઓછો કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે આવા ફેક્ટર્સને કારણે, પ્લસ પેશન્ટને તમે અવેર કરો, ચલો વર્સ્ટ કેસમાં બધું સારું કર્યું તો પણ પેશન્ટને મ્યુકર થયું, તો પેશન્ટને આપણે અવેર કરીને રાખીએ કે ભાઈ તમને નાક બંધ થાય, દુખાવો થાય, કોઈ બી નાની મોટી તકલીફ થાય તો તરત અમારી જોડે પાછા આવો, તમે રાહ ના જુઓ. તમે દરેક વસ્તુમાં રાહ જુઓ છો એમાં તમારું વધારે તકલીફ થાય છે. કોવિડમાં બી પેશન્ટ કે સાહેબ બધું સારું છે, ઓક્સિજન 90% છે, ઘરે રહેવા દો ને. અરે ભાઈ, પણ 90 થઈ ગયો, હવે ક્યાં સુધી ઘરે રહેશો?
ટ્રીટમેન્ટ વહેલી ચાલુ કરો તો તમારા ખર્ચા બચશે, તમારો જીવ બચશે, એનાથી અમને લોકોને શું મળવાનું છે લોકો સમજતા નથી. કે તમારા સારા માટે થઈને બી આપણે કહીએ છીએ કે ભાઈ જેટલી વહેલી ટ્રીટમેન્ટ લેશો તો તમને કોવિડમાં કોમ્પ્લિકેશન નહીં થાય, તો તમને પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન થવાના ચાન્સ ઓછા થશે, એટલે કે મ્યુકર કેવા ડિસીઝ ઓછા થશે. બરાબર છે? એટલે બધી શરૂઆત છે ને કોવિડથી શરૂઆત થાય છે, કે ત્યાંથી પેશન્ટ સાચવે તો મ્યુકરની તો વાત જ નહીં આવે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન બટ વેરી ઇમ્પોર્ટન્ટ. મ્યુકોરમાઇકોસિસ ચેપી છે, બીજા કોઈને થઈ શકે, એટલે પેશન્ટની સાથે રહેલા જે લોકો છે એ લોકો એનાથી દૂર ભાગશે એવું તો કરવાની જરૂર નથી ને? ના, જરા પણ જરૂર નથી. આ કોઈ એ રીતનો રોગ નથી, કોવિડ જેવો રોગ નથી. અને મોટે ભાગે બીજું, કોવિડ દરમિયાન મ્યુકોરમાઇકોસિસ બહુ ભાગ્યે જ થાય છે. કોવિડનું લગભગ પતી જાય સ્ટોરી પછી મ્યુકોરમાઇકોસિસ થાય છે. એવો કોવિડ નેગેટિવ થયો કે નહીં એવો ટેસ્ટ કરવાની જરૂર નથી હોતી, તમે પણ જાણો છો. પણ મોટે ભાગે આ કોમ્પ્લિકેશન કોવિડના ઓનસેટ પછી 14, 15, 17, 18 કે એના પછીના દિવસો પછી થતું હોય છે. એટલે એ વખતે સાથે રહેલા દર્દીને કોવિડ પણ થવાના ચાન્સીસ નથી. અને મ્યુકોરમાઇકોસિસ એવી રીતે નથી ફેલાતો, એવી રીતનો ચોપી રોગ નથી કે જેમાં સગાએ ડરવું જોઈએ. આ ફંગસને એવું વાતાવરણ મળે, હાઈ સુગર, સ્ટીરોઇડ અને ઓક્સિજન અથવા કોઈ પણ રીતે નાકમાંથી એ વાયરસ અંદર જઈ શકે એવું વાતાવરણ અનુકૂળ મળે તો જ આ થતું હોય છે. હજી સુધી મારા અનુભવમાં તો કોઈ સગાએ જોડે રહ્યા હોય ને એમને મ્યુકોર થયો હોય એવો મને તો કોઈ જાતનો અનુભવ એવો છે નહીં. એ પહેલા હું એક બીજી વાત કરી દઉં, કેવી રીતે આનાથી બચી શકાય, કારણ કે એ સૌથી મહત્વની વસ્તુ છે. તો હું એક ખાસ ફેક્ટર એમ્ફેસાઇઝ હજી પણ કરીશ કે પ્રાઇમરી પ્રિવેન્શન અમે કહીએ, કે આ રોગનું પ્રાઇમરી એટલે સાવ જડમૂળમાંથી થવા ના દેવો, તો એના માટે પહેલું તો કોવિડ જ ના થવા દો. આપણી બધાની અત્યારે ફરજ છે કે આટલા બધા કેસ થઈ રહ્યા છે, ઘરે બેસી રહો અથવા ઘરેથી કામ કરો અથવા બહાર જાઓ તો ડબલ માસ્ક, એક માસ્કથી હવે ચાલે એવું નથી રહ્યું. આપણે આપણી જાતને કોવિડથી બચાવીશું તો 3 ફાયદા થશે, કે આપણને આ કોમ્પ્લિકેશન થવાની શક્યતા ઓછી રહેશે, આપણે આ રોગ બીજાને નહીં ફેલાવીએ, એટલે બીજા એક જણ ચાર જણને ફેલાવતો હોય તો આપણને નહીં થાય તો આપણે ફેલાવીશું નહીં, તો એ રીતે પણ અટકશે. અને હેલ્થ કેર પર જે અત્યારે બર્ડન પડી રહ્યું છે કોવિડના કેસના લીધે, આપણે એક કેસ આપણું ધ્યાન રાખીએ તો આપણે ઘણા બધા કેસ અટકાવી શકીશું. દરેક જણ જો આ જવાબદારી સમજે તો પહેલામાં પહેલું તો કોવિડ જ ઓછો થાય, કોવિડ ઓછો થાય તો આપણું ઓછું. બીજું, ડાયાબિટીસનો કંટ્રોલ. જનરલી ડાયાબિટીસને લોકો એટલું લાઇટલી લે છે કે ના 250-300 તો ચાલે, પહેલેથી જ કંટ્રોલ કરો એટલે ઇનકેસ કોવિડ થાય તો પણ તમને આ થવાની શક્યતા ઓછી રહે. એકવાર કોવિડ થઈ ગયો તો હવે તમે કંટ્રોલ સુધારો. સ્ટીરોઇડનો ઉપયોગ ડોક્ટરની સલાહ હોય તો જ અને એટલા જ સમય માટે કરો. બધાએ સ્ટીરોઇડ લેવાની જરૂર નથી જેને ઓક્સિજન લેવલ ડાઉન થાય અથવા ન્યુમોનિયા સારો એવો થયો હોય અથવા ડોક્ટરને યોગ્ય લાગે તો જ સ્ટીરોઇડ આપવામાં આવે છે. બધાને સ્ટીરોઇડની જરૂર નથી પડતી. મારા હિસાબે 10 માંથી 2 જ કેસને જરૂર પડે છે. અને ત્રીજું, કે આ જે પ્રારંભિક લક્ષણો છે એનું વૈશલભાઈએ કીધું એ ધ્યાન રાખો. ઓક્સિજનને બધા જે પાણીને બધું છે ક્લિયર રાખો તો આ કોમ્પ્લિકેશનને ચોક્કસપણે અટકાવી શકીશું. થેન્ક યુ સો મચ ડોક્ટર. પ્રશ્ન હતો એના પર. યસ. અચ્છા, એક બીજી વાત રહી ગઈ. આજકાલ અમે પેલા બ્યુડીકોર્ટ સ્ટીરોઇડના ઇનહેલર રૂટીનલી વપરાવા માંડ્યા છે કોવિડની સારવારમાં પણ. તો એ કર્યા પછી પણ કોગળા કરવાના રાખો કે જેથી ફંગસ કે કોઈ ઇન્ફેક્શન ગળામાં કે નાકમાં ન થાય. તો આઈ થિંક એ પણ એક અગત્યની વસ્તુ છે જે હું ઉમેરવા માંગીશ. એટલે ઓરલ હાઇજીન, પેશન્ટ ઘરે જાય પછી પણ મોઢાનું હાઇજીન, બીટાડીન ગાર્ગલ્સ કે નો વાયરસ ગાર્ગલ્સ આવે છે, આનાથી મ્યુકોર કે કોઈ પણ ફંગસ પણ મરી જાય છે. તો ઘરે ગયા પછી નાક અને મોઢું સાફ કરવાનું રાખો, જે ખૂબ અગત્યની વસ્તુ છે આ બધા જ ઇન્ફેક્શનને બચાવવા માટે. એક વસ્તુ આપણે રહી ગઈ ચર્ચા કરવાની એ હતી, ઓરલ મેડિસિન કે ઇન્જેક્શનની અવેજીમાં ઓરલ મેડિસિનનો યુઝ થાય છે મ્યુકોરમાઇકોસિસ ઠીક કરવા માટે. શું એ ખરેખર અસરકારક છે? યસ. એટલે મેં તમને કીધું કે એમ્ફોટ્રેસિનના ઇન્જેક્શન આપણે અમુક દિવસો પછી આપીએ, પછી એ જે પેશન્ટ ના લઈ શકે અથવા જેમને હોય કે ભાઈ અમારે ઘરે ટ્રીટમેન્ટ લેવું છે, એના માટે 2 જાતની ઓરલ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. એક તો પોસાકોનાઝોલ કરીને ટ્રીટમેન્ટ આવે છે અને બીજી એક છે અપગ્રેડ આવી છે ઇસાબુકોનાઝોલ ક્રિસેમ્બા કરીને એક આવે છે દવા, જે બી આપણે આપી શકીએ છીએ. પણ એ એવા દર્દીઓને કે જે લોકોને બહુ જ એક્સટેન્સિવ મ્યુકર નથી થયું, એટલે કે જે લોકોને જેમ મેં તમને કીધું કે વહેલું નિદાન થયું હોય અને તમે તરત ડિબ્રેડમેન્ટ કરી નાખ્યું હોય, ડિસીઝ કંટ્રોલ્ડ હોય
તો એવા દર્દીઓને તમે 3 અઠવાડિયા સુધી એમ્ફોટ્રેસિન બી ના ઇન્જેક્શન આપો, પછી આની ઉપર સ્વિચ ઓવર કરી શકો છો. પરંતુ અમુક કેસીસમાં રિલેપ્સ ઓફ મ્યુકર બી જોવા મળે છે, એટલે તમે ઓરલ પર લીધું હોય અને પછી એ પેશન્ટ પાછું 4-5 અઠવાડિયામાં રહીને પાછું આવતું હોય છે કે નવા કોઈ લક્ષણો સાથે, એટલે એવા જેને પેશન્ટને ઓરલ ટ્રીટમેન્ટ આપણે ચાલુ કરીએ એ લોકોને બી આપણે રેગ્યુલર મોનિટરિંગ ને ઓબ્ઝર્વેશન કરવું જરૂરી હોય છે. Thank you, Dhwanit, for spreading positive information in these negative times. Thank you very much.